હવે ગુજરાતીઓને કેનેડા જવું તો અઘરું પડ્યું જ છે પરંતુ હવે વિઝાના બદલાતા નિયમો ગુજરાતીઓ માટે મુસીબત લઈને આવ્યા છે ત્યારે શું હવે કેનેડામાં ભારતીયોને સરળતાથી વિઝા નહીં મળે અને તેમને કેવી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની નોર્થ અમેરિકન કન્ટ્રીમાં આ વર્ષે સ્ટડી પરમિટની મંજૂરીમાં પચાસ ટકા દેશમાં ઇમિગ્રેટ્સની સંખ્યા કરવા માટે કડક ભરી રહી છે આ અંતર્ગત વિઝા મંજૂરીને ફરી એક વખત બે હાજર અઢાર અને બે હાજર ઓગણીસ ના લેવલે પાછી ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે જેના માટે અપ્લાય બોર્ડના આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષના પહેલા છ મહિનામાં ભારતથી સ્ટડી પરમિટ ની મંજૂરી પણ પચાસ ટકા ઘટી ચુકી છે આના ઉપરથી જોઈ જ શકાય છે કે કેનેડાના વિઝા મેળવવા ગુજરાતીઓને ખૂબ અઘરા પડવાના છે એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે બે માટે મુસીબત બની છે ત્યાં બેરોજગારી વધતા લોકોની નોકરીના તો ફાંફા છે જ સાથે ત્યાં રહેવાના પણ ફાંફા પડી શકે છે ત્યારે ગુજરાતીઓને ત્યાં જતા પહેલા બે વખત વિચારવું આવશ્યક બન્યું છે આ અંતર્ગત વિઝા મંજૂરીને એક વખત બે અઢાર

ટેન્શન પણ વધ્યું છે એક બાજુ કેનેડાના બદલાતા નિયમો તો ભારતીયોને ત્યાં રહેતા ગુજરાતીઓ પર તો ભારે પડ્યા જ છે પરંતુ હવે અરજીઓ નકારી દેતા ગુજરાતીઓની ચિંતા વધુ બની છે ત્યારે અનેક અરજીઓ રિજેક્ટ થતા અથવા તો તેને નકારી દેતા ગુજરાતીઓ પર મહામુસીબત આવી ગઈ છે ત્યારે ગુજરાતથી કેનેડા જતા વિદ્યાર્થીઓએ હવે જતા પહેલા બે વખત વિચારવું જરૂરી બન્યું છે કારણ કે ત્યાંના બદલાતા નિયમો હવે ભારતીયો પર જ હાવી થઈ રહ્યા છે એટલે કે હવે કેનેડાના વિઝા સરળતાથી મળતા નથી અને ત્યાંની હાલત પણ બગડી છે કેનેડામાં રહેતા ગુજરાતીઓની હાલત તો શું છે તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે હવે જોવાનું રહ્યું ત્યારે શું ખરેખર હવે કેનેડાના વિઝા મેળવવા અઘરા બન્યા છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં